गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 मां विज्ञान विषय मां बोर्डनी एग्जाम मां एटले के 2021 मां जे बोर्डनुं पेपर आववानुं छे एनी अंदर विभाग सी अने डी मां कया प्रश्नों तैयार करवा अने साथे साथे कया प्रश्नों मां आकृतिओ तैयार करवी अने दोरवी ए दरेक विद्यार्थीने मूंझवण मोटा भागे रहती हुआ इसे ए मुंझवण नु समाधान आपणे करी रह्या छीए। साथे साथे विज्ञान जेवा विषयनी अंदर आपणे 80 माथी 80 मार्क्स मित्रो नथी मेळवी शकता। एनु मेन रीजन छे विभाग सी अने डी नी अंदर जे आकृतिना प्रश्नो छे ए आपणे एने पूरेपूरो न्याय आपी शकता नथी। साथे साथे विभाग ए छे ए थोड़ो आपणा माटे कठिन बनी जाय छे, कारण के एमां जे खरा खोटा खाली जग्या जोड़का जे पूछाय छे एमा जो तमे पूरेपूरी एटले के चोपड़ीना लीटीए लीटीए वांचेलुं न होय अने तैयार न कर्युं होय तो मित्रो एमा पण आपणे खासा मार्क्स गुमावी शकीए छे। तो आ बधानुं समाधान करवा माटे मैं आपणी चेनल एटले के सनराइज हाई स्कूल ईडर अने वेद क्लासीस ईडर एम बे चेनलो छे आपणी, अने बन्ने चेनल उपर मैं दरेक विषय धोरण 10 ना चाहे संस्कृत गुजराती समाज गणित विज्ञान ना दरेक विषय ना दरेक विभाग ना मोस्ट एमपी सीरीज नी शुरुआत करेली छे। जो मित्रों तमे आ चैनल सब्सक्राइब बनने न करी होय तो खास करी देजो, जेथी करीने तमने बधा ज वीडियो नियमित मळता रहे, तमे जोता रहो अने साथे साथे तैयार करता रहो। तो चलो आपणे शुरू करिए विभाग सी अने डी नी अंदर विज्ञान मा जे बायोलॉजी एटले के जीव विज्ञान ना आकृति वाला प्रश्नो कया अगत्यना छे अने कई आकृति दोरवानी छे ए हुं तमने कहेवानो छुं। અને બોર્ડની એક્ઝામમાં આ વખતે આ પ્રશ્નો પૂછાવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે, બરોબર? તો હવે આપણે ચેપ્ટર 6 થી શરૂઆત કરીએ જીવ વિજ્ઞાનમાં। તો પહેલો પ્રશ્ન આપણો છે, પ્રકાશ સંશ્લેષણ માટે CO2 વાયુ જરૂરી છે તે દર્શાવતો પ્રયોગ તમારે વર્ણવવાનો છે અને આકૃતિ દોરવાની છે, કારણ કે આ બધા પ્રશ્નો તમારા 3 અને 4 માર્ક્સમાં પૂછાશે એટલે એમાં આકૃતિ દોરવી ફરજિયાત રહેશે, બરોબર? ત્યાર પછી બીજા નંબરમાં જોઈએ, ઉચ્છવાસ દ્વારા CO2 દૂર થાય છે તે દર્શાવતો પ્રયોગ આકૃતિ દોરી સમજાવો, એટલે એમાં પણ આકૃતિ આપણે દોરવાની રહેશે। ત્રીજા નંબરમાં જોઈએ તો અમીબા કેવી રીતે પોષણ મેળવે છે તે આકૃતિ દોરી સમજાવો, એટલે અમીબાની જે આકૃતિ પોષણ પદ્ધતિની એની પ્રણાલી છે એની આકૃતિ તમારે દોરવાની છે। પણ બીજું ખાસ ધ્યાન રાખજો કે આકૃતિઓ તમે તૈયાર કર્યા પછી જ્યારે બોર્ડમાં દોરો ત્યારે જરૂર કરતાં અતિશય નાની નહીં દોરવાની, અતિશય મોટી નહીં દોરવાની। બીજું કે એમાં નામ નિર્દેશન પાછું પ્રોપર અને સાચું હોવું જોઈએ તો જ તમને માર્ક્સ મિત્રો મળશે। ચોથા નંબરમાં જોઈએ તો મનુષ્યના પાચન તંત્રની સ્વચ્છ નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો, આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે, આ આકૃતિ તમે ખાસ તૈયાર કરજો, બરોબર? અને એનો આકાર ખાસ તૈયાર કરજો, કારણ કે મોટા ભાગના લોકો પાચન તંત્રની આકૃતિ બહુ સારી નથી દોરતા, અને જો આપણી કાચી આકૃતિ હોય તો એને વધારે પ્રેક્ટિસ ખાસ કરજો, બરોબર? અને આપણે પૂરેપૂરા માર્ક્સ 4માંથી 4 લેવાના જ છે એટલા માટે। ત્યાર પછી 5મા નંબરમાં જોઈએ તો મનુષ્યનું ઉત્સર્જન તંત્ર સમજાવો, બરોબર? આ પણ આકૃતિ આપણે 7મા ધોરણમાં 8મામાં મોટા ભાગે દોરીને આવેલા છીએ એટલે આપણને સરળતાથી આવડશે। ત્યાર પછી છે 6ઠા નંબરમાં માનવ પંપ એટલે કે હૃદયની આકૃતિ દોરી સમજાવો, તો માનવ હૃદય તમારે પાકું કરવાનું છે, એનો આકાર મોટા ભાગે કેરી જેવો આવવો જોઈએ, નાની આકૃતિ દોરવાની, મોટી મોટી આકૃતિઓ ન દોરતા, કારણ કે મોટી આકૃતિ એટલે જેટલી આકૃતિ તમે મોટી દોરો એટલો સમય તમારો બગડશે। ત્યાર પછી ચેપ્ટર નંબર 7 ની વાત કરીએ એટલે કે ચેપ્ટર નંબર 6 માં કુલ 6 પ્રશ્નો આપણા ખૂબ જ આકૃતિ વાળા અગત્યના હતા, જે 4 અને 3 માર્ક્સમાં મિત્રો પૂછાશે।
હવે 7મા નંબરના ચેપ્ટરમાં જોઈએ તો પરાવર્તી કમાન સમજાવો અને કરોડરજ્જુની પરાવર્તી ક્રિયા સમજાવો આમાં પણ પરાવર્તી કમાનની આકૃતિ તૈયાર કરી દેજો 2 નંબરમાં જોઈએ તો ચેતાકોષ એ તમે જાણો છો ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો એ તમને આવડતી હશે કારણ કે ધોરણ 8 અને 9 માં તમે દોરીને આવ્યા છો ત્રીજા નંબરમાં જોઈએ તો મનુષ્યના મગજની આકૃતિ દોરી તેના વિવિધ ભાગોના કાર્યો વર્ણો આ પણ મોસ્ટ ટાઈમ છે પણ મનુષ્યનું મગજની આકૃતિની પ્રેક્ટિસ ખાસ કરજો કારણ કે 90% સ્ટુડન્ટ્સ મનુષ્યના મગજની આકૃતિ પ્રોપર અને સાચી દોરી શકતા નથી કારણ કે એનો જે શેપ છે આકાર છે એ ખોટો દોરતા હોય છે તો આ હતા આપણા ચેપ્ટર 7 ના કુલ 3 આકૃતિ વાળા પ્રશ્નો જોયા ત્યાર પછી ચેપ્ટર 8 માં જોઈએ તો સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો બીજા નંબરમાં જોઈએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આમ તો પુરુષનું પ્રજનન તંત્ર પણ પૂછી શકાય પણ એ આ વખતે પૂછાવાનું નથી તો બાકી રહ્યું આપણું સ્ત્રીનું પ્રજનન તંત્ર આકૃતિ દોરી સમજાવો બરોબર આમાં તમારે સ્ત્રીનું પ્રજનન તંત્ર આકૃતિ ખાસ તૈયાર કરજો કારણ કે મોસ્ટ આઈએમપી છે આ હતા આપણા ચેપ્ટર 8 ના 2 આકૃતિ વાળા અગત્યના પ્રશ્નો ચેપ્ટર 9 માં જોઈએ તો વટાણાના છોડની ઊંચાઈના લક્ષણ માટે જનીન ટી કેપિટલ ટી પ્રભાવી પ્રભાવી એટલે પ્રગટ થવું અત્યારે તમને મારા શરીર ઉપર જે કંઈ પણ લક્ષણો દેખાય છે એ બધા પ્રભાવી કહેવાય પણ શરીરની અંદર કેટલાક લક્ષણો એવા છે કે જે મોટા ભાગે બહાર પ્રગટ થયા નથી તો એને પ્રચ્છન્ન કહેવાય એ સુસુપ્ત અવસ્થામાં પડી રહે અને જનીન સ્મોલ ટી એ પ્રચ્છન્ન છે આ મેન્ડલના પ્રયોગને આધારે સમજાવો એમાં પણ તમારે એનો ચાર્ટ ફરજિયાત તૈયાર કરવાનો છે બીજા નંબરમાં જોઈએ તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે પૂછાશે જ અને એમાં આકૃતિ તમારે એની દોરવાની છે મનુષ્યમાં લિંગ નિશ્ચયની ક્રિયા સમજાવો તો આ હતા ચેપ્ટર 9 ના 2 આકૃતિવાળા પ્રશ્નો ત્યાર પછી બીજો એક અગત્યનો મારી દ્રષ્ટિએ હજી રહી જાય છે અને એ છે માનવમાં મૂત્રપિંડ નલિકા એટલે કે નેફ્રોન ની રચના અને તેની ક્રિયાવિધિનું વર્ણન કરો એટલે કે બાઉમેનની કોથળી આપણે જેને ઓળખીએ છીએ ઉત્સર્ગ એકમ જેને આપણે કહીએ છીએ બરોબર તો એ આકૃતિ પણ તમે ખાસ તૈયાર કરજો કારણ કે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે મિત્રો બરોબર અને સાથે સાથે આકૃતિ વાળા પ્રશ્નોની અંદર ધ્યાન રાખજો કે માપસરની દોરજો વધારે મોટી નહીં વધારે નાની નહીં કારણ કે માપસરની આકૃતિમાં સમય ઓછા સમયમાં તમે દોરી શકશો અને જેટલી પ્રેક્ટિસ આકૃતિમાં કરેલી હશે એટલો બેનિફિટ વધારે રહેશે પણ જો આકૃતિની પ્રેક્ટિસ નહીં કરી હોય મિત્રો તો તમારું પેપર છૂટવાના ચાન્સીસ પૂરેપૂરા રહેશે આકૃતિ ખરાબ આવશે અને માર્ક્સ કપાતા રહેશે બરોબર તો આપણે એક પણ માર્ક્સ ગુમાવો નથી એટલે અત્યારથી જ આપણે આકૃતિ વાળા પ્રશ્નોની અંદર આકૃતિની પ્રેક્ટિસ ખાસ કરતા રહીશું તો નેક્સ્ટ વિડિયોની અંદર આપણે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના આકૃતિ સંબંધિત પ્રશ્નો કે જે આ વખતે બોર્ડની એક્ઝામમાં પૂછાવાના છે એની વિશે ચર્ચા કરીશું ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો